હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આગળના વિડીયોમાં આપણે પેલેડિયમ કેટેલાઇઝ રિએક્શનની વાત કરી હતી, બરોબર. હવે એમાં તમને જો હરખાઈથી સમજાવો, એમાં તમને એવું લાગ્યું છે કે મેં ક્યાંક લોચો મારી દીધો, એવું તમને કદાચ જો અને એવું લાગવું જોઈએ. કારણ કે જો તમે હરખાઈથી માઇન્ડ લગાડીને તમે સમજાવો તો તમને એવું લાગ્યું છે કે મેં ક્યાંક લોચો મારી દીધો એવું તમને લાગ્યું છે, પણ એ એકચ્યુઅલમાં લોચો નથી. હવે એક વાત તમને કહેતા ભૂલી ગયો તો બરોબર, એ વસ્તુ તમને અહીંયા હું કહેવા માંગુ છું કે પેલેડિયમ કેટેલાઇઝ રિએક્શનમાં આ બંને કોમ્પ્લેક્સ યુઝ થઈ હગે સ્ટાર્ટિંગમાં, બરોબર. બંને કેટેલાઇઝ તરીકે યુઝ થઈ હગે, કેટેલાઇઝ તરીકે આ પણ યુઝ થાય, બરોબર. આ પેલેડિયમ ટૂંકમાં ડાઇમર જેવું હોય, ટૂંકમાં બે પેલેડિયમ હોય, આ બંને કોમ્પ્લેક્સ યુઝ થાય, બરોબર. હવે આના તમે ઇલેક્ટ્રોન કાઉન્ટ કરો, પેલેડિયમના 10 થાય, બરોબર. આ પીપીએ 3 4 છે, એક હોય તો બે ડોનર હોય, 4 છે તો 4 2 8, આ 18 ઇલેક્ટ્રોન કોમ્પ્લેક્સ બની ગયો પેલેડિયમનો છે, બરોબર. ઓક્સિડેશન સ્ટેટ ગણો તો પીપીએ 3 4 ન્યુટ્રલ છે, એટલે એની 0 આવશે. આ પેલેડિયમનો કોમ્પ્લેક્સ જુઓ, સૌ પ્રથમ તો ઇલેક્ટ્રોન ગણીએ તો પેલેડિયમ 10, બે ક્લોરિનના 1 1, એટલે 10 ને 2 12, 12 ને 2 ને 2 4, 12 ને 4 16 ઇલેક્ટ્રોન કોમ્પ્લેક્સ. બંને કોમ્પ્લેક્સ સ્ટેબલ હોય છે, બરોબર. એ વાતે મેં તમને કરી દીધી છે આગળના વિડીયોમાં, માટે ત્યાં લખેલું છે સ્ટેબલ પેલેડિયમ પ્લસ 2 ઓક્સિડેશન સ્ટેટ, આનો પ્લસ 2 થાય. હવે તમે ગણો, ક્લોરિન એક વયો ગયો, અહીંથી ક્લોરિન એક વયો ગયો, એટલે માઇનસ માઇનસ ને ટૂંકમાં બે પ્લસ ચાર્જ પેલેડિયમ ઉપર આવી જાય, એટલે પ્લસ 2 થઈ ગયો. બંને કોમ્પ્લેક્સ સ્ટેબલ છે. આ પેલેડિયમ છે પીપીએ 3 લિગેન 4 વાળો, એ છે 18 ઇલેક્ટ્રોન કોમ્પ્લેક્સ છે, અને આ જી છે એ 16 ઇલેક્ટ્રોન કોમ્પ્લેક્સ છે. તો બંને ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન સ્ટેબલ છે, બરોબર. એ મેં તમને વાત કરી દીધી. હવે તમને મેં કેટાલિટિકલ સાયકલમાં વાત કરી હોય અથવા ન કરી હોય તો હું કહી દઉં, કહી દીધી હતી કે સૌ પ્રથમ તમે પેલેડિયમનો કોમ્પ્લેક્સ જી લીધો હોય આ બેમાંથી, ધારો કે પ્લસ 2 ઓક્સિડેશન, હરખાયથી સમજો, ધારો કે પ્લસ 2 ઓક્સિડેશન સ્ટેટ ધરાવતો હોય એવો પેલેડિયમનો કોમ્પ્લેક્સ તમે લીધો હોય, અથવા 0 ઓક્સિડેશન સ્ટેટ ધરાવતો હોય એવો પેલેડિયમનો કોમ્પ્લેક્સ તમે લીધો હોય, બરોબર. હું આટલા બધા ડેન્જર લેવલમાં જતો નથી, કારણ કે આ સિમ્પલ કોમ્પ્લેક્સ આપેલા છે એટલે તમને થોડુંક વધારે સમજાય. તો હું શું કહેતો હતો, ધારો કે પ્લસ 2 ઓક્સિડેશન સ્ટેટ ધરાવતો હોય એવો કોમ્પ્લેક્સ લીધો હોય, અથવા તો આ જે 0 ઓક્સિડેશન સ્ટેટ ધરાવતો હોય એવો કોમ્પ્લેક્સ લીધો હોય, ધારો કે આ પેલો કોમ્પ્લેક્સ લીધો હોય અથવા બીજો કોમ્પ્લેક્સ લીધો હોય, બે ચાલે, બરોબર. હવે જુઓ, એક નવીન વસ્તુ તમને કહું છું. હવે 18 ઇલેક્ટ્રોન રોલ ધરાવતો કોમ્પ્લેક્સ હોય, બરોબર. હવે એ ઇલેક્ટ્રોન ધારો કે 16માં કન્વર્ટ થતો હોય, 18માંથી 16 થાય, બરોબર. તો એની સ્ટેબિલિટી થોડી, બે ઇલેક્ટ્રોન ઘટી ગયા કે નહીં, હવે તમે સમજો, બે ઇલેક્ટ્રોન ઘટી ગયા, કાંઈ ફેર પડે નહીં, કારણ કે એ સામે બીજો રિએજન્ટ હોય તો એની અંદરથી પાછા ઇલેક્ટ્રોન લઈ ગયા અને એ સ્ટેબલ ફોર્મમાં આવી જાય, બરોબર. આ વાત હતી 18 ઇલેક્ટ્રોન રૂલ પાલન કરતા હોય એવા કોમ્પ્લેક્સની. હવે એ કોમ્પ્લેક્સ સાઈડમાં મૂકી દઈએ, કારણ કે હવે તમને એક વસ્તુ સમજાણી કે 18 હોય તો એનું 16 પણ થતું હોય ઘણી રિએક્શનમાં, આપણે જોઈ કે ઓક્સિડેટિવ એડિશનમાં, બરોબર. 18 ઇલેક્ટ્રોન કોમ્પ્લેક્સ હોય એનું 16માં પણ કન્વર્ઝન થતું હોય, આપણે અટાણ સુધી જોતા જ આવીએ છીએ એ વસ્તુ. હવે ધારો કે 16 ઇલેક્ટ્રોન રોલનો 16 ઇલેક્ટ્રોન કોમ્પ્લેક્સ પણ સ્ટેબલ છે. આ એક વાત પહેલાં સાઈડમાં મૂકી દેજો કે 18 ઇલેક્ટ્રોન રોલનું કન્વર્ઝન ઘણી વાર 16માં થતું હોય, પછી સામે રિએજન્ટ હોય તો એમાંથી 18 ઇલેક્ટ્રોન રોલમાં એનું કન્વર્ઝન થઈને અને સ્ટેબલ ફોર્મમાં રહી જાય, બરોબર. એ વાત સાઈડમાં મૂકી દીધી. હવે એક બીજી વાત, હવે 16 ઇલેક્ટ્રોનનો કોમ્પ્લેક્સ હોય ધારો કે, તો એનું 14માં ન થઈ શકે. 18નું 16માં ઘણી રિએક્શનોમાં થતું હોય, તો ધારો કે આપણે 16 ઇલેક્ટ્રોન રૂલ નું પાલન કરતો હોય એવો કોમ્પ્લેક્સ લીધો હોય તો એનું ક્યારેક 14 ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ ન થઈ શકે, 14 ઇલેક્ટ્રોનમાં, રેડી. તો એ વાત એક સાઈડમાં અને આ વાત એક સાઈડમાં, રેડી. બે વસ્તુ વેલ્યુએબલ છે, બરોબર. એટલે એ વસ્તુ આ જે મેઇન મેં અટાણે વાત કરી એ વસ્તુ તમને કહેતા ભૂલી ગયો હતો. હવે જોજો, પેલેડિયમમાં મેં એક વાત કરી કે તમે બંને કોમ્પ્લેક્સ યુઝ કરી શકો, પેલો કોમ્પ્લેક્સ પેલેડિયમ 0 ધરાવતો હોય એ અને પેલેડિયમની પ્લસ 2 ઓક્સિડેશન સ્ટેટ હોય એ પણ યુઝ કરી શકો. તો સૌ પ્રથમ તો થાહે હું
કે પહેલા તો લિગેન્ડનું ડિસોસિએશન થાય. હવે પેલેડિયમમાં ચાર જ બોન્ડ, ટૂંકમાં સ્ક્વેર પ્લેનર જીઓમેટ્રીમાં એ કોમ્પ્લેક્સ સ્ટેબલ રહે છે, બરોબર. હવે તમે અહીંયા ઓક્ટાહેડ્રલ કા પેન્ટાવેલન્ટ કરવા જાઓ તો એની સ્ટેબિલિટી હાઉ હોય જાય. એક તો પેલા તો 16 નું ધારો કે 14 માં કન્વર્ઝન થયું હોય, એટલે કે બે પીપીએ 3 લિગેન્ડ ધારો કે વહી ગયા હોય અહીંથી, બરોબર. તો આ લિનિયર ફોર્મમાં થોડો ઘણો તો સ્ટેબલ રહે, બરોબર. હવે તમે આમાં પેન્ટાવેલન કરી નાખો તો એ આગળ જઈને આમાં સબસ્ટિટ્યુશન તો થાય. આ જો તમને હવે અહીંયા સમજાવું તો તમને વધારે સમજાશે. આ જો આપણે સુઝુકીની કેટાલિટિકલ સાયકલમાં આ વસ્તુ જોઈ હતી, આપણે મેઇન પહેલું સ્ટેપ જ સમજવાનું છે, બરોબર. બીજું તો આ બધું તમને આવડી જાય. તો આ વસ્તુમાં હું કહી રહ્યું હતું આપણે કે પેલેડિયમનો ધારો કે બે માંથી ગમે એ કોમ્પ્લેક્સ લઈ હોય. હવે હું એ તમને કહી દઉં, થોડા પેલા બે કોમ્પ્લેક્સ યાદ રાખજો તમે. હમણાં મેં કીધા કે એકમાં પીપીએ 3-4 લિગેન હતા અને બીજામાં 2 ક્લોરિન હતા. એકમાં 0 ઓક્સિડેશન સ્ટેટ હતી અને બીજામાં +2 હતી, બરોબર. હવે ધારો કે પીપીએ 3-4 પીપીએ 3, ટૂંકમાં PDL4 ની જગ્યાએ હું પીપીએ 3 લઈ લો. પીડી પીપીએ 3-4 ટાઈમ્સ થઈ ગયું સ્ક્વેર પ્લેનર જીઓમેટ્રીમાં. હવે એના 18 ઇલેક્ટ્રોન રૂલ, ટૂંકમાં 18 ઇલેક્ટ્રોન રૂલને ફોલો કરે છે, બરોબર. તો સૌ પ્રથમ અહીંયા લિગેનનું ડિસોસિએશન થાય, એટલે કે એ વસ્તુ મેં કહી દીધી. કારણ કે સ્ક્વેર પ્લેનર જીઓમેટ્રી હોય તો એ વધારે રિલાયબલ કહેવાય. હવે અહીંયા PDL4 તમે એમને લીધું હોય, બરોબર. PDL4 તમે અહીંયા લીધું હોય, આની આ જગ્યાએ PDL4 તમે લીધું હોય, તો હવે અહીંયા એડિશન થાય તો જીઓમેટ્રીમાં ચેન્જ થઈ જાય. કારણ કે આ પાછું અહીંયા ધારો કે બે લિગેન વધી ગયા હોય તો આ ઓક્ટાઇડર જેવું થઈ જાય. મોસ્ટલી પેલેડિયમ કોમ્પ્લેક્સ સ્ક્વેર પ્લેનર હોય તો વધારે સારું એમ, એટલા માટે જ અહીંથી બે લિગેનનું ડિસોસિએશન થાય. હવે ધારો કે પેલો કોમ્પ્લેક્સ આપણે લીધો છે પીપીએ 3-4 લિગેન હોય, 18 ઇલેક્ટ્રોન રૂલ છે, તો અહીંથી L2 થઈ જાય, -L2, અહીંયા મેં લખ્યું નથી પણ L2 માઇનસ થઈ જાય, તો આ 16 ઇલેક્ટ્રોન કોમ્પ્લેક્સ બની ગયો કે નહીં. હવે એની અંદર આ ઓક્સિડેટિવ એડિશન થઈ શકે. આ પેલું સ્ટેપ છે એ શું છે, ઓક્સિડેટિવ એડિશન હવે થઈ શકે એ તો તમને ખબર છે. આ પેલી વસ્તુ, આ વસ્તુને સાઈડમાં મૂકી દીધી કે ભાઈ 18 નું 16 માં કન્વર્ઝન થયું પછી એની અંદર ઓક્સિડેટિવ એડિશન થાય, રેડી. આ એક વસ્તુને સાઈડમાં રાખો. હવે બીજી વસ્તુ, હવે ધારો કે પેલેડિયમ 2 ક્લોરિન જે રિપ્લેસ કરેલા હતા, પેલેડિયમ +2 ઓક્સિડેશન સ્ટેટ ધરાવતો હતો એવો કોમ્પ્લેક્સ લીધો. ધારો કે પેલો જે પીપીએ 3-4 લીધો હતો અહીંયા ઓક્સિડેશન સ્ટેટ એની 0 હતી, તો અહીંયા 2 PPA3 વહી ગયા તો એ 0 જ રહે. કારણ કે સાઈડના 2 PPA3 બે ન્યુટ્રલ છે, આમ તમે બોન્ડ તોડીને બ્રેક કરીયો તો એ ચાર્જ ન આવે, ટૂંકમાં એ પણ ન્યુટ્રલ જ રહે. હવે ધારો કે અહીંયા આપણે 2 ક્લોરિન રિપ્લેસ વાળો PD+2 નો કોમ્પ્લેક્સ લીધો છે, બરોબર. ધારો કે અહીંયા આપણે લીધો, એમાંથી ધારો કે 2 ક્લોરિન વહી ગયા, રેડી. ઓક્સિડેશન સ્ટેટ કેટલી હતી, +2 હતી. હવે 2 ક્લોરિન ગયા એટલે અહીંયા PPA3 બે વહી જાય, એટલે શું થયું, 0 ઓક્સિડેશન સ્ટેટ થઈ ગઈ, બરોબર. હવે ત્યાં તમે એમ ન કહેતા કે આપણે 1 ક્લોરિન ને 1 PPA3 કાઢી નાખીએ તો એ રિલેએબલ ન કહેવાય, કારણ કે 2 લિગેન કાં તો સિમિલર લેવા રહેવા જોઈએ, રેડી. અહીંયા 0 ઓક્સિડેશન સ્ટેટ હશે તો અહીંથી ઓક્સિડેટિવ એડિશન ઇઝી બને છે. આ બધું ઇસ્ટેબ્લિશ જ વસ્તુ છે, બરોબર. તો +2 વાળો લીધો તો 2 ક્લોરિન વાળો, 2 ક્લોરિન વહી ગયા, -L2 થઈ ગયો, એટલે તો અહીંયા 2 PPA3 વહી જાય છે. ઓક્સિડેશન સ્ટેટ જો +2 માંથી 0 થઈ ગઈ, ઓમાં કેવી હતી, 0 માંથી 0 થઈ ગઈ, કાંઈ ચેન્જ નથી. છેલ્લે જે આ કોમ્પ્લેક્સ આવે એમની ઓક્સિડેશન સ્ટેટ 0 હોવી જોઈએ, રેડી. હવે જે ક્લોરિન વાળો લીધો હતો તો અહીંયા 16 ઇલેક્ટ્રોન કોમ્પ્લેક્સ હતો, 2 ક્લોરિન વહી ગયા એટલે અહીંયા 14 ઇલેક્ટ્રોન કોમ્પ્લેક્સ બની ગયો. કાંઈ નવીન નથી, આપણે 18 માં વાત કરી કે 18 હતા તો 16 થયા, તો એ રીતના 16 હોય તો 14 થાય, પછી અહીં રિએક્શન કરે એટલે પાછો 16 ઇલેક્ટ્રોન કોમ્પ્લેક્સ બની જાય. હવે અહીંયા ગણો તમે, થઈ જાય પાસે 16. જો આ 2 લિગેન ધારો કે PPA3 હતા, આપણે ક્લોરિન અહીંથી કાઢ્યો એટલે ટૂંકમાં 2, 4, 5, 6, 6E, 10PD ના થઈ ગયો ને 16 ઇલેક્ટ્રોન કોમ્પ્લેક્સ, બરોબર. હવે એ 16 ઇલેક્ટ્રોન કોમ્પ્લેક્સ રહે છે, બરોબર, એનું એક કારણ છે. જો આપણે એક રિએક્શનમાં એ વસ્તુ કેટાલિટિકલ સાયકલમાં હું તમને એ બતાવી દઉં. હવે અહીંયા તમે સબસ્ટિટ્યુશન જો, અહીં PD, બરોબર. ધારો કે આ PD ક્લોરિન વાળો જ અહીંયા આપણે કોમ્પ્લેક્સ લઈને ચાલુ કર્યું હતું, આગળ કર્યું એમ, ધારો કે આ સાયકલમાં પણ એ આપણે લઈએ. અહીંયા તમે ધારો કે 2 PPA3 હોય તો આ 1 PPA3, આ બીજો PPA3,
4 ઇલેક્ટ્રોન ની, એક ક્લોરિન નો 5, એક રિંગ નો 6, 16 ઇલેક્ટ્રોન રૂલ કોમ્પ્લેક્સ થઈ ગયો. હવે આ પાછા 2 પાઇ ઇલેક્ટ્રોન પાછા આવે છે, આ 2 કાર્બન એપ્ટિસિટી 2 ગણાય ટૂંકમાં, 16 ને 2 18, તો 18 થઈ ગયો ને. એટલે હવે આમાં કઈ વાંધો ન આવે, હવે તમે વી 20 ઇલેક્ટ્રોન કોમ્પ્લેક્સ કરી નાખો તો ઈ થોડું તકલીફ વાળું, એમ આ 18 સુધી જાય તો એ બહુ સારું કહેવાય. હવે સમજાવું તો હવે આપણે નવી રિએક્શન ઉપર જઈએ. આ બધી વસ્તુ મેં કહી દીધી હતી, એટલે અહીંયા મેં કહી દીધું હતું કે OTF જાય એટલે કાર્બન પ્લસ બને, એ અહીંયા એટેક કરે, ઇલેક્ટ્રોન ડેન્સિટી અહીંયા વધારે હોય તો એ અહીંયા એટેક કરે. હવે એનો મતલબ હું, કારણ કે પેલેડિયમ વારો ન આવવા દે, પેલેડિયમ કાર્બન કરતા વધારે ઇલેક્ટ્રો પોઝિટિવ હોય, એ તો તમને ખબર હશે. હાલો નેગેસી ક્રોસ કપલિંગ રિએક્શનની વાત કરતા હતા, આપણે થોડોક ટાઈમ બગાડ નાખ્યો પણ કાંઈ વાંધો નહીં. એટલે નેગેસીમાં કાંઈ ન હોય, આલ્કાઈલ એલર્ટ તો હશે જ, અહીં OTF ELBR વાત મેં કરી દીધી. હવે અહીંયા ટૂંકમાં ઝીંકનો કોમ્પ્લેક્સ આવી ગયો, બીજું કાંઈ નવીન નથી, ઝીંકનો કોમ્પ્લેક્સ આવી ગયો અહીંયા હેલાઇટ, કારણ કે ઝીંક ઝેડ એન સીએલ પણ હોઈ શકે, ઝેડ એન બીઆર પણ હોઈ શકે, અહીંયા ઝેડ એન પ્લસ ટુ એક્ઝિસ્ટ કરે તો તમને ખબર ને. રેડી, હવે પેલેડિયમનો કોમ્પ્લેક્સ મૂકી દીધો, લિગેન અહીં કહી દીધા કે આવા આવા નવા નવા લિગેન હોય, હવે આપણે પીપીએ થ્રીમાં રમીએ એ બહુ સારું કહેવાય, બરાબર. તો લિગેન હોય તો કાંઈ ન થાય, બે આર વન ને આર ટુ નું બેનું કપલિંગ થઈ જાય. રેડી, આ તો બહુ સિમ્પલ રિએક્શન છે, ઓર પેલેડિયમ કેટલાઇઝ, સીધું કપલિંગ જ કરી દેવાનું. હવે આર વન ને આર ટુ નું કપલિંગ થાય એટલે આ હેલોજન અને આ હેલોજન ઝેડ એન એક્સ ટુ થઈ જાય. મોસ્ટલી જો ઝેડ એનમાં ઝેડ એન સીએલ ટુ હોય છે, ઝેડ એન બીઆર ટુ હોય છે, બરોબર, બે વેલેન્સી ટૂંકમાં. હવે અહીં થોડુંક એની હિસ્ટ્રી આપેલી છે કે ડિસ્કવરી 1977 થઈ હતી. ધ રિએક્શન ઇઝ મોસ્ટલી યુઝ ફોર કપલિંગ ઓફ ટુ એસપી ટુ કાર્બન, બટ હવે અહીં જુઓ, ટુ એસપી ટુ કાર્બન એટલે બે બેન્ઝીનની રિંગ હોય તો એને તમે વચ્ચારેથી કપલિંગ કરી શકો, બાયફિનિલ બનાવી શકો. રેડી, આપણે જેમ સુઝુકીમાં અને એમાં બનાવ્યું હતું, બટ અહીંયા એવું લખ્યું છે કે એસપી ટુ ની થાય એસપી હારે પણ કરી શકો. હવે એનો મતલબ કેવો, કે બેન્ઝીનની રિંગને તમે એસપી હાઇબ્રિડાઇઝેશન કેમ આવે, ઓર્ગેનિક મોલેક્યુલમાં આલ્કાઇન સિસ્ટમ હોય, આલ્કિન નહીં હોય, આલ્કાઇન, એટલે બેન્ઝીનની રિંગને તમે આલ્કાઇન કોઈ એવો કમ્પાઉન્ડ હોય આલ્કાઇન, આલ્કાઇન હારે જોડી શકો. એઝ વેલ એઝ અહીંયા હજી એકવાર કીધું, બેન્ઝીનની રિંગને તમે સેચ્યુરેટેડ કાર્બન એટમ એસપી થ્રી એની સાથે પણ જોડી શકો. માટે એક નેગેટિવ રિએક્શન તમે આલ્કિન ન જોડી, આલ્કીને જોડી શકો, આલ્કીને જોડી શકો અને આલ્કાઇન પણ જોડી શકો, ત્રણેય તમે સબસ્ટિટ્યુશન જોડી શકો. રેડી, એક રીત ઈ છે કે સામે એક એસપી ટુ હોવો જોઈએ, એની સામે તમે આલ્કાઇન જોડી શકો, આલ્કેન પણ જોડી શકો. રેડી, અહીં એવું હોય કે આ કોમ્પ્લેક્સ હારે પણ પીડી ન હોય તો આ પણ યુઝ કરી શકે. રેડી, જો કેટાલિટિકલ સાયકલ હાવ હેલી છે, પીડી ઝીરો વાપરી શકો, પીડી પ્લસ ટુ વાપરી શકો, છેલ્લે કન્વર્ઝન પીડી ઝીરોમાં જ થાય. રેડી, હવે જો પીડી ઝીરોનું ઓક્સિડેટિવ એડિશન થાય એટલે કાંઈ નહીં, આર એક્સ ની વચ્ચારે આ કોમ્પ્લેક્સ બેસી જાય. રેડી, પૂરું થઈ ગયું. હવે આ ઝેડ એનનો આપણે કોમ્પ્લેક્સ વાપરો તો હવે શું થાય, આને આમાંથી એક્સ ઝેડ એન લઈ લે અને આ આર આમાં જોઈન્ટ થઈ જાય. જો એવું જ થયું, ટ્રાન્સમેટલેશન. હવે જો આ ટ્રાન્સમેટલેશનની કહાની હું તમને એક સારી રીતે કહું, હવે આપણે ઓક્સિડેટિવ એડિશન અને રિડક્ટિવ એલિમિનેશન એ બે વસ્તુ આપણે આગળના વિડીયોમાં જોયું. તમે જો આ કન્ટિન્યુ ઓર્ગેનોમેટાલિકનું પ્લેલિસ્ટ જોતો હોવ તો તમને ઘણી નવી નવી વસ્તુ જાણવા મળશે. હવે આગળના વિડીયોમાં તમે ધારો કે જોયું ઓક્સિડેટિવ એડિશન અથવા તમને આવડે છે, ઓક્સિડેટિવ એડિશન થાય પછી રિડક્ટિવ એલિમિનેશન થાય, આ પીડી કેટાલિસ્ટ ઈ જ વસ્તુ છે. સૌથી પહેલાં ઓક્સિડેટિવ એડિશન થાય અને છેલ્લા સ્ટેપમાં એલિમિનેશન થાય. વચ્ચારે લિગેનની અંદર એવું કંઈક ચેન્જ થઈ જાય છે કે જેને લીધે રિડક્ટિવ એલિમિનેશનમાં કંઈક અલગ જ મોલેક્યુલ મળે છે, જેને કહેવાય ટ્રાન્સમેટલેશન. જો હેલોજન વહી આવ્યો, આર ત્યાં જૂતી ગયો, ટૂંકમાં આમ જોડાઈ ગયો એટલે આર ડેશ થઈ ગયો, બરાબર. આની હારે બીજો આર પણ ગમે લઈ શકો, એટલે આ વસ્તુ આ સ્ટેપની અંદર જ ઇન્ટર કન્વર્ઝન થાય છે લિગેનની અંદર, જેને લીધે જ નવો મોલેક્યુલ મળે. બાકી એક્સ ને વાય તમે જોડ્યા હોય તો પાછા એક્સ ને વાય જ મળવા જોઈએ, સમજાણું છે. એટલે ટ્રાન્સમેટલેશન સ્ટેપ આપણું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓક્સિડેટિવ એડિશન તો ખાલી આપણે એડ કરવા માટે, રિડક્ટિવ એલિમિનેશન છે આપણે પ્રોડક્ટ જો આપવા માટે છે, ટ્રાન્સમેટલેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. રેડી, માટે આર આર ડેસ હવે અહીંથી છૂટા પડી જાય, પેલેડિયમનો પ્લસ ટુમાંથી પાછો ઝીરો જેમ હતો એમ મળી ગયો આપણને. રેડી, એપ્લિકેશનમાં જઈએ, આને કેટાલિટિકલ સાયકલ કહેવાય, પણ એ થોડુંક સાઈડમાં આવી ગયું, આવવું જોઈએ વચ્ચારે, કાંઈ વાંધો નહીં. એપ્લિકેશન જોવું, કાંઈ નથી એપ્લિકેશનમાં, આ એક પ્રકારના ટૂંકમાં
ઇસ્ટેબ્લિશ છે. આવું તમે રિસર્ચ પેપરમાં જુઓ તો તમને ઢગલો મળી જાય. પણ આપણે ટૂંકમાં તમને સમજાવવા માટે કે આ રીતનું એક્ઝામ્પલ હોય તો આ રીતનું કન્વર્ઝન થાય. જુઓ અહીંયા આ કમ્પાઉન્ડ જો આપણો આલ્કાઇલ હેલાઇડ છે, તમને એવું લાગવું જોઈએ કે અહીં બ્રોમિન છે, એટલે રેડી ટૂંકમાં એરાઇલ હેલાઇડ છે. કાંઈ વાંધો નહીં, આર એક્સ જ કહેવાય. આર બરાબર તમે હીટરો એરાઇલ લઈ શકો, બેન્ઝીન લઈ શકો. રેડી બ્રોમિન છે, અહીંયા લિથિયમ છે. તો સમજાયથી પહેલાં તો શું થાય, લિથિયમ અને ઝીંકનું ટૂંકમાં મેટલ એક્સચેન્જ થાય. ટૂંકમાં અહીંયા પહેલાં લિથિયમ વયો જાય, ઝીંક કોમ્પ્લેક્સ બની જાય. બરોબર, પહેલાં તો એ થઈ ગયું. હવે ઝીંકનો કોમ્પ્લેક્સ બની ગયો, તમને ખબર પડી ગઈ કે આ હવે અહીંયા બ્રોમિનને રિપ્લેસ કરીને અહીં અટેક થઈ જાય. જો સિમ્પલ છે, આ તો પછી બીજા સ્ટેપ છે કે જે આ બનાવવામાં યુઝફુલ થાય છે. એ વસ્તુ નહીં જોવાની, આપણે આ બની ગયું કે નહીં જોવો તમે, કાંઈ નથી, બહુ સિમ્પલ છે. બ્રોમિન વયો ગયો, અહીંયા ધારો કે ઝીંક પહેલાં રિપ્લેસ થઈ જાય લિથિયમ. આ આવી રિએક્શન હોય, સામે મેટલ દેખાય ને સામે મેટલ મેટલ હોય એટલે સૌથી પહેલાં તો મેટલ રિપ્લેસમેન્ટ થઈ જાય, થઈ ગયું. પછી આ પિરિડિન રિંગ અહીં જોડાઈ ગઈ, બ્રોમિન નીકળી ગયો, એટલે ઝેડન સીએલ બી. આ ટૂંકમાં વેલેન્સી તો બે જ રહે ઝેડન. બરોબર, હાલો નેક્સ્ટ જુઓ. આમાં તમને દેખાતો હોવો જોઈએ હેલોજન પકડવાનો, અથવા ગુડ લિવિંગ ગ્રુપ પકડવાનો. ઓટીએફ હોય, ઓએમએસ હોય, એ બધા ગુડ લિવિંગ ગ્રુપ છે, એ બધા પકડવાના તમારે. જો અહીં આયોડિન આવી ગયો, આયોડિનની સાઈઝ બહુ વધારે હોય. એ એક વસ્તુ તમને કહી દઉં કે પેલેડિયમ કેટલાય રિએક્શનમાં તમે એક્ઝામ્પલ જોવો ને તો મોસ્ટલી તમને આયોડિન હશે, બ્રોમિન વધારે, મોસ્ટ પ્રોબેબલી ઇઝ યુઝ થાય આયોડિન અને બ્રોમિન. ક્લોરિન બહુ રેર કેસમાં થોડો જતો જોવા મળે, ફ્લોરિન તો અમે ક્યાંય દેખાય જ નહીં લગભગ. તો મેં એવું અટાણું તેમ જોયું નથી. મોસ્ટલી આયોડિન બહુ યુઝ થાય અને બ્રોમિન યુઝ થાય, કારણ કે એની સાઇઝ બહુ વધારે આયોડિન અને બ્રોમિન, એમાં આયોડિનની તો બહુ વધારે. એટલે આયોડિન સબસ્ટિટ્યુશન હોય તો રિમૂવ કરવામાં થોડુંક ઇઝી પડે, રિએક્શન ટાઈમ થોડોક બચે. બાકી ક્લોરિન થોડોક અઘરો, આવી તો બહુ નોર્મલ વસ્તુ છે. બરોબર, ફ્લોરિનામાં બહુ નહીં દેખાય તમને, ક્લોરિન પણ ઓછો દેખાય. આયોડિન અને બ્રોમિન ઉપર જ મેઇન ફોકસ હોય કેલ્શિયમ કેટેલાઇઝમાં. જો અહીં આયોડિન છે, હવે અહીં તમને ઝીંક દેખાઈ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. અહીંથી આયોડિન કાઢી નાખવાનો, અહીંથી ઝીંક કાઢી નાખવાનો, બે બોન્ડને જોડી દેવાના. જુઓ અહીં જોઈન્ટ થઈ ગયા કે નહીં. રેડી, આ લાલ કલરનો ઈ લખેલો છે ઈ, એનો આ કાર્બન, અને આ બ્લુ કલરનો ઈ લખેલો છે એનો આ કાર્બન. જુઓ અહીંયા જોઈન્ટ થઈ ગયું, દેખો આ બ્લેક કલરમાં દેખાય, એ નવો બોન્ડ બન્યો ઈ. મોટું પુરીનની સિન્થેસિસ. હવે રિએક્શન બદલી ગઈ, સ્ટીલે ક્રોસ કપલિંગ રિએક્શન. સ્ટીલેમાં કાંઈ નથી, ટીન કોમ્પ્લેક્સ લીધો છે ટૂંકમાં, ટીન આલ્કાઇલ ટીન કોમ્પ્લેક્સ અને આલ્કાઇલ એલાઇડ એમનમ છે, કાંઈ ફેરફાર નથી એમાં. એમનમ એલાઇલ લઈ અગો, આલ્કેનાઇલ લઈ અગો, એરાઇલ લઈ અગો, આ ટૂંકમાં જુદા જુદા તમે અહીંયા આરની જગ્યાએ અલગ અલગ સબસ્ટિટ્યુશન લઈ અગો. હવે એમાં કાંઈ નહીં થાય, ખબર પડી જ ગઈ છે. આર આર ડેસ કપલિંગ થઈ જાય અને આ એક સહી છે ટીન આઈરે વયો જાય, પૂરું થઈ ગયું. આ ટૂંકમાં એની હિસ્ટ્રી આપેલી છે. જુઓ અહીં પેલેડિયમનો કોમ્પ્લેક્સ હોય, બરાબર, અહીં કાંઈ સોલવન બોલવન એવું ટૂંકમાં એમ એટલું બધું સ્પેસિફિકસિટી નથી એમ, નકર અહીં બેઝની બેઝ આમાં નથી યુઝ થતો. રેડી, એ તો છેલ્લે હું સમરી કહીએ એમાં થોડીક મજા આવશે તમને. હવે લખ્યું ટોલરેટ વાઇડ વેરાયટી ઓફ ફંક્શનલ ગ્રુપ, આર નોટ સેન્સિટિવ ટુ મોઇસ્ચર ઓર ઓક્સિજન અનલાઇક અધર રિએક્ટિવ ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ. ટૂંકમાં મોઇસ્ચરમાં સેન્સિટિવ નથી, બરાબર, કારણ કે ટીન કોમ્પ્લેક્સ, ટીન એક લુઈસ એસિડ છે એટલે ભેજમાં ન હાલે, કારણ કે ઓર્બિટલો ખાલી હોય ખોટા ઇલેક્ટ્રોન એટલું ના લઈ જાય અને ફૂટો ભેજ થઈ જાય, એમાં ભેજ આવી જાય. આર ઇઝીલી પ્રિપેર્ડ આઇસોલેટ એન્ડ સ્ટોરેજ, એ વસ્તુ તો ગૌણ થઈ ગઈ. ધ મેઇન ડિસએડવાન્ટેજ આર ધે ટોક્સિકિટી એન્ડ ડિફિકલ્ટ ટુ રિમ્પ્રેસ બાય પ્રોડક્ટ ફ્રોમ ધ રિએક્શન મિક્સચર. એટલે રિએક્શન મિક્સચરમાં ટીનને થોડોક રિમૂવ કરવું અઘરો પડે. એનું કારણ મેઇન હું તમને કહું તો મારા ખ્યાલ પ્રમાણે શું છે, લુઈસ એસિડ હોય ને એને કદાચ કાઢવા અઘરા પડતા હોય છે, કારણ કે એની ઓર્બિટલો ખાલી હોય એટલે ઇલેક્ટ્રોન એમાં એને જોતા જ હોય. એ મને એવું લાગે છે, એકચ્યુઅલમાં હોય કે મને નથી ખબર, પણ તમે જોઈ શકો. ઓર્ગેનો ટીન રિએજન કન્ટેન બલ્કી ગ્રુપ, ધેટ્સ વાય રિએક્શન અંડર ગો વેરી સ્લો એન્ડ ધેર ફોર ઇટ રિક્વાયર ઓપ્ટિમાઇઝેશન. ટૂંકમાં બલ્કી ગ્રુપ હોય, અહીંયા આલ્કાઇલ લીધો એ બહુ મોટું લઈ લો તો આ રિએક્શનમાં થોડીક તકલીફ વધી. બસ બહુ સિમ્પલ છે, આ તો એની હિસ્ટ્રી લાઈક ટૂંકમાં એના થોડાક પોઈન્ટ હતા. કેટાલિટિકલ સાયકલ બહુ ઇઝી, આની યાદ આવશે ટૂંકમાં. પીલી પીડી ઝીરો કોમ્પ્લેક્સ આર એક્સનું એડિશન થાય, ટૂંકમાં અહીં આલ્કાઇલ એલાઇડ હોય ને એનું જ ઓક્સિડેટિવ એડિશન કરવાનું, એટલે આ બે વચ્ચે પીડીનો આ કોમ્પ્લેક્સ બે પૂરું. હવે ટીનને લઈ લેવાનો,
તીન માં જે આલકેલ હોય અહીં જોડી દેવાનું, હેલોજન તીન ભેગો હોય જાય એટલે પૂરું થઈ ગયું ટ્રાન્સમેટેલેશન. પછી આ બે ગ્રુપને રિમૂવ કરી દેવાના, રિડક્ટિવ એલિમિનેશન, બોન્ડ બની ગયો. એ બોન્ડમાં થોડાક એક્ઝામ્પલ જોઈ લઈ અને કેટાલિટિકલ સાયકલ હવે આવ્યું વેચ્યું. હવે જો થોડાક ડેન્જર એક્ઝામ્પલ લીધા છે, પણ કાંઈ વાંધો નહીં, હેલું છે, કાંઈ ન થાય. આ કોમ્પ્લેક્સ દેખાય તમને, આ ટૂંકમાં આ સ્ટ્રક્ચર, બે આયોડિન ગ્રુપ છે. ઓહો, તો હવે કેમ થાય? તો પણ આ બે ટીન ગ્રુપ છે. પેલું ટીન ગ્રુપ આ આયોડિન સાથે બોન્ડ બનાવી લે, બીજું એસએન નું ગ્રુપ છે આ આયોડિન સાથે ગ્રુપ બોન્ડ બનાવી લે. રેડી? કઈ નથી જોઈ, નવો બોન્ડ અહીં રેડ કલરમાં દેખાડેલો છે. સિમ્પલ છે, આ બીવરા વાળું આ બધું આપેલું હોય, બાકી આપણને મેઇન લિવિંગ ગ્રુપ દેખાવું જોઈએ. અહીં બીયુ થી લગાડ્યો, બલ્કી ગ્રુપ દેખાય, થોડીક રિએક્શન ની કન્ડિશન એ વધી ગઈ 24 કલાક ને આ એવું તો 54% જ મળે છે. ટૂંકમાં એ વસ્તુ આપણે નથી જોવાની, આપણે જસ્ટ એક્ઝામ્પલ આપણને ખબર હોવા જોઈએ કે કઈ રીતે આ બધું થતું. આ સીએસઆઈ નેટમાં આવા એક્ઝામ્પલ મૂકી દે ને આપણને એમ થાય કે ઓહો, બરોબર, પણ હોય નહીં કાંઈ આમાં. એ જ રીતના તમે જુઓ, અહીંયા તમને લિવિંગ ગ્રુપ શું દેખાય? અહીં બ્રોમિન દેખાણો તમને, મને ઘડીકમાં નોંધ જોયું, પણ બ્રોમિન દેખાઈ ગયો, વાંધો ન આવ્યો. બ્રોમિન દેખાય, અહીં ટીન દેખાય, કાંઈ નથી, બે જોડી ગયો. અહીંથી ટીન કાઢી નાખો, બ્રોમિન ટીન ભેગો હોય જાય, આ કાર્બન આની સાથે કપલિંગ થઈ જાય. પછી તો આ બીજી રિએક્શન કરીને આ બનાવ્યું હોય, ટૂંકમાં મેઇન એનર્જી જોતું હોય. આ તો ખાલી નાનું સ્ટેપ છે. હવે વિચાર કરો, આપણે રિએક્શન પણ એ તો ખાલી એક સ્ટેપ એનું હોય, પછી વાંચી તો જાજી રિએક્શન. આ ડાયલ સેલ્ડર રિએક્શન પેરી સાયક્લિકનો ભાગ છે, એ સાયક્લાઇઝેશનનો પાર્ટ છે. રેડી? આગળનું એક્ઝામ્પલ, મોટામાં મોટું એક્ઝામ્પલ. આ કોમ્પ્લેક્સ દેખાય આપણો, આલ્કાઇલેલાઈ, એક આયોડિન અહીંયા, એક આયોડિન અહીંયા. સામે જુઓ તમને, આ ટીન કોમ્પ્લેક્સ આપણો, અહીંયા પણ ટીન. બહુ ઇઝી છે, આ ટીન કાઢીને, આ આયોડિન કાઢીને અહીંયા ટીન કાઢી નાખવાનો. આ બેને બોન્ડ જોડી દો, રેડી? જો અહીંયા જોડ બોન્ડ કનેક્ટ થઈ ગયા, રેડી? એ જ રીતના અહીંયા પણ એમ હોય, આયોડિન નીકળી ગયો, અહીંયા ટીન નીકળી ગયો, તો આ બે વચ્ચે બોન્ડ બની ગયા. દેખો, પછી તો એના સ્ટેપ છે આ બનાવવા માટે, એ આપણે કંઈ જોવાનું નથી. આપણે તો ખાલી ટીલે ક્રોસ કપલિંગ જોવાની. હાલો, આ જુઓ, ઇન્ટ્રામોલેક્યુલર. જો આમાં આમ ઇન્ટ્રામોલેક્યુલરના પણ એક્ઝામ્પલ મૂક્યા એટલે તમને વધારે થોડો ખ્યાલ આવે. જુઓ, આ બે બાજુ ટીન લઈ લીધા, રેડી? અને આ બે બાજુ હેલોજન, તો કાંઈ નથી, બે હેલોજન એક ભૈયા જઈને અહીંયા બોન્ડ બની જાય. હવે તમે એમ કહેતા ને કે આમાં કાર્બન નથી, એટલે આ કાર્બન કાર્બન, ટૂંકમાં અહીં કાર્બન નથી, જો ખાલી બોન્ડ બનાવવા માટે જ યુઝ કર્યો. બાકી આપણે આમાં તો શું કરતા કે આ કાર્બન જોઈન્ટ કરતા, એ જ કર્યું છે અહીંયા, આ કાર્બન અને આ કાર્બન. તમને એમ થાય કે અહીં હાલકાઈ હેલાઇડ કાન જ લીધો? ન લીધો, કારણ કે આમે એને ઇન્ટ્રામોલેક્યુલર કરાવવી હોય. આ જોવો, એક નવી વસ્તુ જાણવા મળી, ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન કરાવવી હોય તો એમાં ટીનના કોમ્પ્લેક્સમાં આલ્કાઇલ ગ્રુપની જરૂર પડે, ટૂંકમાં હેલોજનની જરૂર પડે નહીં. રેડી? અહીંયા આપણે લિવિંગ ગ્રુપ જોઈએ, બે લિવિંગ ગ્રુપ ભૈયા જાય અને અહીંયા બોન્ડ બની જાય. સિમિલરલી અહીંયા, અહીંયા ઓટીએફ વરી તમને શોખવિટ કરી દીધી, અહીં એક્સ મૂકી દીધો, એક્સ એટલે હેલાઇડ સમજવાનું, ટૂંકમાં આ બે બોન્ડ જોઈન્ટ થઈ જાય. અહીંયા એક સિલિકોનનો કોમ્પ્લેક્સ આપેલો છે અને સામે ટીન એરે કનેક્ટ કરેલું છે, કાંઈ વાંધો નથી, બે એક કોલમના એલિમેન્ટ છે, બરોબર? કાર્બન નો હાલે, કારણ કે મેટલ અમે જોઈ. હવે જુઓ બીજું એક્ઝામ્પલ, સ્ટીલે ભેગો કેલી હતો, એટલે ટૂંકમાં સ્ટીલે કેલી કરી નાખ્યું. જુઓ, અહીંયા લિવિંગ ગ્રુપ છે, અહીંયા પણ લિવિંગ ગ્રુપ છે, આ બે ટીનના કોમ્પ્લેક્સ આપ્યા. તો પેલો એસએન છે એ અહીંયા કોમ્પ્લેક્સ બનાવી નાખીએ, ટૂંકમાં અહીંયા લિવિંગ ગ્રુપ ભયું જાય. બીજો કોમ્પ્લેક્સ છે આ, તો ટૂંકમાં આ બે કાર્બન કનેક્ટ થઈ જાય, આ રિંગ થોડીક આમ રોટેટ થઈને કનેક્ટ થાય, બસ ફેર એટલો જ દેખાણું તમને. અહીં પેલા તો અહીંયા એસ એન આર થ્રી બની ગયો આ પેલો, પછી બીજો અહીં, પછી આ રિંગ રોટેટ થઈ જાય. સિમ્પલ, આ ટૂંકમાં કેટાલિટિકલ સાયકલ આપેલી છે, બહુ ભયંકર છે. ટૂંકમાં આ એક્ઝામ્પલ આપણે જોયું ને, એની જ કેટાલિટિકલ સાયકલ આપેલી છે. જોઈ છે, હાલો જોઈ લઈએ, કાંઈ વાંધો. અહીંયા કીધું કે અહીંથી સ્ટાર્ટ કરો, PD0 થી સ્ટાર્ટ કરી દી, આપણું સ્ટાર્ટિંગ મટીરિયલ છે, બરોબર? પેલા તો અહીંથી કરેલું છે, જુઓ, ઓક્સિડેટિવ એડિશન થાય, બરોબર? આ PD0 કોમ્પ્લેક્સ છે, આ એરો આમ પણ જાય છે, અહીં ઓક્સિડેટિવ એડિશન થાય, ટૂંકમાં આ બેમાંથી કોઈ પણ એક હેલોજન વચ્ચે પેલેડિયમનો કોમ્પ્લેક્સ
એડ થઈ જાય, જો અહીં થઈ ગયો રેડી. હવે ટ્રાન્સમેટલેશન એટલે SNR3 વાળા બે ફંક્શનલ ગ્રુપ, ટૂંકમાં બે કનેક્ટેડ એડ મેટલ લીધી હતી, તો એમાંથી એક હેલોજનને રિપ્લેસ કરીને એક જોઈન્ટ થઈ જાય અને એક બની જાય રેડી. જો થઈ ગયો. હવે કાંઈ નથી, રિડક્ટિવ એલિમિનેશન થાય. કોનું? તો કે પેલેડિયમ કોમ્પ્લેક્સનું અને SN અહીંયા જોઈન્ટ થઈ જાય. આપણે એમ જ કરતા ને કે પેલેડિયમને જે અહીંયા લિગેન હોય એ બેનો રિડક્ટિવ એલિમિનેશન કરીને અહીંયા જોઈન્ટ કરી દેતા, તો કાંઈ નથી, પેલેડિયમ કાઢી નાખો, SN અહીંયા જોઈન્ટ થઈ ગયો. થઈ ગયો જોઈન્ટ, કાંઈ વાંધો નહીં. પાછો પેલેડિયમનો કોમ્પ્લેક્સ આવશે અહીંથી બીજી સાયકલ વાળો, એ પાછો આ એલોજન એરે અટેક થઈ જાય. જુઓ રેડી, પાછો આ એલોજન આ ટીન હતો, ટીન એરે આ એલોજન વહી જાય, એ બે વચ્ચે પાછો પેલેડિયમનો કોમ્પ્લેક્સ બની જાય. જુઓ આ એલોજન અને આ ટીન, એ બે XSN સ્વરૂપે રિલીઝ થઈ ગયા અને આ બોન્ડ અને આ પેલેડિયમ વચ્ચે ટૂંકમાં એક પ્રકારનો કોમ્પ્લેક્સ થઈ ગયો. હવે રિડક્ટિવ એલિમિનેશન થાય એટલે આ બે બોન્ડ જોઈન્ટ થઈ જાય. ઈઝી છે, ચાલો આગળ વધીએ. સોનોગાસિરા રિએક્શન બરોબર, થોડીક ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, કારણ કે આલ્કાઈન આપણે કપલિંગ કરી શકીએ છીએ. જુઓ અહીં આ તો આલ્કાઈન લેવાનો જ હોય, લઈ લીધો. હવે અહીંયા આલ્કાઈન લીધો છે એટલે અહીંયા કપલિંગ થાય છે. જુઓ તમે, R1 છે, આ હેલોજન તો હોય જ આવે, R1 આ હાઇડ્રોજનને રિપ્લેસ કરીને અહીંયા કપલિંગ થાય છે. હવે હાઇડ્રોજન કાઢવું હોય તો બેઝની જરૂર પડે છે, અને ઓમે આલ્કાઈન છે એ એસિડિક છે. આ વસ્તુ તમે યાદ રાખજો. જુઓ આલ્કેન આલ્કાઈન, મતલબ આલ્કેન આલ્કીન અને આલ્કાઈનમાં એસિડિટી કોની વધારે હોય? એસિડિટીનો ઓર્ડર હું તમને કહું તો હંધાઈથી વધારે હોય આલ્કાઈનની એસિડિટી, એનાથી ઓછી હોય આલ્કીનની અને એનાથી ઓછી હોય આલ્કેનની. આ ક્યાંક લખી લેજો બરોબર. તો અહીંયા આલ્કાઈન લીધો છે અને અહીં બેઝ પણ યુઝ કરશે. જો અહીં જો લખેલો રહ્યો બેઝ, દેખાય આ બેઝ હવે આ પ્રોટોન એક્સેપ્ટ કરશે. અને આ ટૂંકમાં સિમ્પલ તમને કેવું હોય તો કહી શકે, પ્રોટોન એક્સેપ્ટ કરશે અને HX વયો જાય અને અહીંયા RR કપલિંગ થઈ જાય. પણ એવું નથી, અહીં કોપરનો સાલ્ટ પણ લીધો છે. એ હમણાં આપણે કેટાલિટિકલ સાયકલ જોઈએ, આમાં કાંઈ નથી ઇન્ટ્રોડક્શનમાં આપણે કેટાલિટિકલ, ટૂંકમાં અહીં થોડુંક ઇન્ટ્રોડક્શન. હવે આ જુઓ બેઝ પેલેડિયમ કેટાલિઝ, આ તમે યુઝ કરી શકો બરોબર. એ તો મેં તમને વાત કરી હતી સ્ટાર્ટિંગમાં. ધ રિએક્શન વર્ક વેલ ઓન ધ બોથ વેરી સ્મોલ એન્ડ લાર્જ સ્કેલમાં વર્ક કરે, એ આપણે કાંઈ જોવાનું નથી. ધ ઓર્ડર ઓફ રિએક્ટિવિટી ફોર એરાઇલ વિનાઇલ હેલાઇડ ઇઝ, આયોડિન પહેલાં આવશે, પછી OTF, પછી બ્રોમિન અને પછી ક્લોરિન. મેં તમને ન કીધું ક્લોરિન બહુ રેર યુઝ થાય, બહુ ડબલ વાર ગ્રેટર ધેન છે. જુઓ દેખાય, ધ ડિફરન્સ બિટવીન ધ રિએક્શન રેટ ઓફ આયોડિન એન્ડ બ્રોમિન ઓલોઝ ધ સિલેક્ટિવ કપલિંગ વિથ આયોડાઇડ એન્ડ પ્રેઝન્સ ઓફ બ્રોમાઇન. આ મુદ્દો બહુ મહત્વનો છે હેડી, આ મુદ્દાને હું તમને સમજાવું. હવે કોઈ એક આલ્કાઈલ હેલાઇડ આપેલો હોય, ટૂંકમાં એક બેન્ઝીનની રિંગ હોય, એની અંદર બે હેલોજન આપેલા હોય, સરખા સમજો. એક બેન્ઝીનની રિંગ હોય એની અંદર બે હેલોજન, એક બ્રોમિન આપેલો હોય ને એક આયોડિન આપેલો હોય, અને સામે કોઈ મેટલ ટૂંકમાં આપણે કેમ ટીન આપેલો હતો સ્ટીલ, એમાં એ રીતના કોઈ મેટલ હેલાઇડ આપેલો હોય. તો હવે આની કોઈ બ્રોમિન અને આયોડિન બે છે, હવે ક્યાં કપલિંગ થાય એની એ વસ્તુ કહેવાય સિલેક્ટિવિટી. તો હવે તમને ખબર પડી ગઈ હોય કે ભાઈ આયોડિન વધારે લીવ થવાની ટેન્ડન્સી હોય તો આયોડિન હારે કપલિંગ થાય, બ્રોમિન હારે નહીં થાય. એક સિમ્પલ વસ્તુ હતી, કહી દીધી, ઇમ્પોર્ટન્ટ કહેવાય ટૂંકમાં. ધેર આર સર્ટેન રિએજન, એટલે ટૂંકમાં લિમિટેશન શું છે? તો કે એરાઇલ હેલાઇડ એન્ડ બલ્કી સબસ્ટ્રેટ ધેટ આર નોટ વેરી રિએક્ટિવ રિક્વાયર હાયર ટેમ્પરેચર. એ તો સિમ્પલ વસ્તુ છે, તમે બલ્કી ગ્રુપ લઈ ગયો તો એ થોડુંક ટેમ્પરેચર તમારે ને તમારે વધારવું પડે. એટ હાઈ ટેમ્પરેચર ટર્મિનલ આલ્કાઈન ગોઝ સાઇડ રિએક્શન. આ મુદ્દો તમને આવી ગયો હશે ક્યાંક ભણવામાં, 12માં. નહીં એવો તો આવશે. છેલ્લો જે મુદ્દો લખ્યો ને, એટ હાયર ટેમ્પરેચર ટર્મિનલ આલ્કાઈન અંડર ગોઝ સાઇડ રિએક્શન. તમે જો 12માં સમજાય ધ્યાન દઈને ભણ્યું હોય ને, તો એની અંદર બેન્ઝીનની બનાવટ આવતી. બેન્ઝીન બને કેમ? તો બેન્ઝીનની બનાવટમાં એવું આ બાજુ આવતું, સબસ્ટ્રેટ એવો લીધો હોય, આલ્કાઈન લીધો હોય 3 મોલ, પછી એરા ઉપર લખેલું હોય કે રેડ ઓટ ટ્યુબ માંથી તમે આલ્કાઈનને પસાર કરો એટલે રિએક્શન થઈને બેન્ઝીન બની જાય. આ વસ્તુ જો તમને યાદ હોય તો, અથવા તમે સર્ચ કરી લેજો કે બેન્ઝીન ફ્રોમ આલ્કાઈન કઈ રીતે બની બરોબર. કારણ આ મુદ્દો એ કહેવા માંગે છે કે આલ્કાઈન એની રીતે જ રિએક્શન બનીને કંઈક બીજું બનાવી નાખે. એનું એક્ઝામ્પલ હું તમને આગળ બોલી ગયો કે ટેમ્પરેચર તમે વધારે રાખો તો આલ્કાઈન એની રીતે
સાયકલાઇઝેશન થઈને બેન્ઝીન થઈ ગઈ. આ એક રિએક્શન આપણે આવતી 12માં તમે જોજો. તમે એવું સર્ચ કરજો કે પ્રિપરેશન ઓફ બેન્ઝીન ફ્રોમ આલ્કાઇન, એટલે આવશે. એની અંદર પણ હાયર ટેમ્પરેચર હશે, બીજું પણ બની શકે, કારણ કે આમાં બીજા રિએજન્ટ પણ હોય, ખાલી આલ્કાઇન ના હોય. હાલો આગળ વધીએ. આ કેટાલિટિકલ સાયકલ થોડોક જ ચેન્જ છે, કાંઈ નથી. જો તમને કહી દો, પીડી જેવો કોમ્પ્લેક્સ અહીંયા છે, દર વખતે અહીંયા હોય, આપણે અહીંયા ધાર લીધો, બરોબર. અહીંયા છે ઓક્સિડેટિવ એડિશન, આલ્કાલિલાઇડની અત્યારે આ એડ થઈ જાય, થઈ ગયો. હવે ટ્રાન્સમેટલ એડિશનમાં જો અહીંયા આપણે સીયુ કોમ્પ્લેક્સ પણ યુઝ કરેલો છે. જો અહીંયા રહ્યું સીયુ પ્લસ વન છે, સીયુ આયોડિન નથી. સીયુ પ્લસ વન ઓક્સિડેશન સ્ટેટ ધરાવતો એવો આપણે કોમ્પ્લેક્સ યુઝ કર્યો, ટૂંકમાં સાલ્ટ, બરોબર. તો એ ધારો કે સીયુ સીએલ યુઝ કર્યો હતો, એટલે સીયુ એક્સ. તો હવે થાય હું, આપણે આલ્કાઇન પણ યુઝ કર્યો છે અને બેઝ યુઝ કર્યો, તો બેઝ છે એ આ પ્રોટોનને એક્સ્ટ્રેક્ટ કરી લે, એટલે અહીં માઇનસ આવશે. એટલે હવે અહીં માઇનસ આવ્યું ને, અહીંયા આમે મેટલ છે, એટલે શું થાય, સીયુ અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ બેસી જાય. ટૂંકમાં હાઇડ્રોજન તો હતો જ નહીં, બેઝ એ લઈ લીધો હતો. રેડી, એટલે એમાઇન બેઝમાં હાઇડ્રોજન એક વયો જાય, અહીંયા નેગેટિવ ચાર્જ, તો કોપર અહીંયા આવીને બેસી ગયો. હવે એલોજન પાછો બેઝ ભેગો વયો જાય, કારણ કે કાઉન્ટર આયન તો કરવો ને, બરોબર. તો એચ એક્સ રિલીઝ થઈ ગયું. ટૂંકમાં કહી દો, એચ અને એક્સ અહીંથી માઇનસ એચ એક્સ થઈ જાય, અને સીયુ અહીંયા જોઈન્ટ થઈ જાય. જો સીયુ જોઈન્ટ થઈ ગયો, હવે આનું અહીંથી ને અહીંથી ટ્રાન્સમેટલેશન થઈ જાય. જો થઈ ગયું, અહીંથી સીયુ નીકળી જાય આ એક્સ સાથે પાછો. જોયું તમે, ખૂબ એનું આમ હાઈલાઈટ કરે પાછું, એટલે સીયુ અહીંથી પાછો, અહીંથી સીયુ એક્સ સ્વરૂપે આ એલોજન એફેક્ટ કરીને બીજો જાય, એની પાછળ સાયકલ પાછી રિપીટ થઈ જાય. એટલે આપણે આ સ્ટેપ આવી ગયો. હવે આલ્કાઇન અહીંયા જોઈન્ટ થઈ ગઈ, કાંઈ નથી, રિડક્ટિવ એલિમિનેશન. આ કાર્બન આર વનરે જોડી ગયો, પૂરું થઈ ગયું. આવી ગઈ પ્રોબ્લેમ. થોડીક મિકેનિઝમમાં ચેન્જ હતો, પણ થોડોક ઇન્ટરેસ્ટિંગ ચેન્જ હતો. આગળ વધીએ, એના એક્ઝામ્પલ જોઈ લઈએ. આ જો આયોડિન દેખાઈ ગયો, બહુ ઇઝી. અહીં હાઇડ્રોજન દેખાઈ ગયો, પૂરું થઈ ગયું. હાઇડ્રોજન કાઢીને આયોડિન જોડી દેવાનો, થઈ ગયું. એ પછી તો એનું કામ છે, એ બનાવી દેવા. આપણે એક્ઝામ્પલ જોવાના છે. આ એક્ઝામ્પલ જુઓ, ક્લોરિન આવી ગયો. જો આમાં ક્લોરિન આવ્યો, ક્લોરિન છે, હાઇડ્રોજન કાંઈ નથી, કપલિંગ કરી દો, થઈ ગયું. SiMe3 આમાં જ હતું, તમે એમ કહેતા નહીં, અહીંથી ક્યાંકથી આવ્યું, SiMe3 આમાં જ હતું. રેડી, આ રીતે કપલિંગ હોય. આ બહુ ઇઝી છે. અહીંયા જુઓ, અહીંયા બ્રોમિન દેખાય, અહીંયા આલ્કાઈન દેખાય. અહીંયા હાઇડ્રોજન હોય, પણ એને દર્શાવ્યું નથી ટૂંકમાં. હવે એટલું તો સમજી જવાય, અહીંયા હાઇડ્રોજન હોય, વાલે કહેલે દર્શાવવા ના હોય તો હાઇડ્રોજન હોય જશે બ્રોમિન, અને અહીંયા કપલિંગ થઈ જાય, થઈ ગયું. રેડી, બુકવર્ડ હાલ્ડવિન, આ હાર્ટવિંગ, બુકવર્ડ હાર્ટવિંગ, એની ઇમિનિએશન, ઇમિનિએશન નહીં, ઘણું થાય આમાં. જો અત્યાર સુધી આપણે જે કપલિંગ રિએક્શન જોઈ, એ કાર્બન કાર્બન વચ્ચારે બોન્ડ બનાવવાની હતી, બરોબર. અત્યાર સુધી આપણે જે પણ કપલિંગ રિએક્શન જોઈ, આ એક થોડુંક એમાં ઇન, એમાં ટૂંકમાં ડેવલપમેન્ટ થયું, કે કાર્બનને હિટ્રો એટમને જોઈન્ટ કરવા હોય તો, બરોબર. કાર્બન હિટ્રો એટમ, નાઇટ્રોજન ઓક્સિજન સલ્ફર, આ હિટ્રો એટમ છે. તો જો એ કઈ રીતના થાય, એરેલ હેલાઇટ તો લેવો જ જોઈએ, કારણ કે ગુડ લિવિંગ ગ્રુપ બનાવવું જોઈએ, માટે એટેક સારો થાય. એરેલ હેલાઇટ લઈ લીધો, હવે એની અહીંયા એમાઇન લઈ લીધો. શું લીધો? એમાઇન લઈ લીધો. રેડી, હવે એમાઇનમાંથી શું થાય, એચ એક્સ વયો ગયો. અહીંથી શોર્ટકટ કહી દઉં, એચ એક્સ વયો ગયો. આપણે કેટલીક સાયકલ જોવાની છે, એચ એક્સ વયો ગયો એટલે આ બોન્ડ અહીંયા કનેક્ટ થઈ જાય નાઇટ્રોજન કાર્બનનો. જોવો, થઈ ગયો એરેલ એમાઇન. અહીંયા જુઓ, અહીંયા ઓએચ લીધું એવું માનજો. આ સોડિયમ થોડુંક તમને બીવડાવવાનું કામ, અહીંયા ઓએચ લીધું એવું માનજો, આલ્કોહોલ લીધું એવું, બરોબર. તો ઓએચ નો એચ અને આ એક્સ હોય ગયો, તો અહીંયા ઇથર લિંકેજ થઈ ગઈ, થઈ ગઈ. એ જ રીતના અહીંયા ઓક્સિજનની જગ્યાએ સલ્ફર લીધો હોય તો, તો અહીંયા સલ્ફર સબસ્ટિટ્યુટ થઈ જાય. આને કહેવાય એરાઇલ એમાઇન, આને કહેવાય એરાઇલ ઇથર. અને હવે અહીં સલ્ફર મૂકી દઉં તો એરાઇલ થાયો ઇથર, થાયો કહેવાય સલ્ફરને. ઓકે, આ તો પીડી કોમ્પ્લેક્સ આપેલા છે અહીંયા. આમાં બેઝનો યુઝ કરવો પડે, કારણ કે જો અહીંયા હાઇડ્રોજન છે, આને બેઝ થ્રુ એક્સેપ્ટ કરાવવો પડે. અહીંયા હાઇડ્રોજન હોય, અહીં સોડિયમ લીકો છે, પણ કાંઈ વાંધો નહીં, એ ટૂંકમાં એક્સેપ્ટ કરીને મૂકી દીધું છે. સોડિયમ ઇથોક્સાઇડ વાપરો હોય તો હાઇડ્રોજન વયો જાય મિથેનોલ સ્વરૂપે, અને અહીંયા સોડિયમ બેસી જાય.
આનું કેટાલિટિકલ સાયકલ જોઈ લઈએ. જો પેલેડિયમ ઝીરો એરેલેટેડ લીધો હોય, બે હિજાવાનું વચ્ચારે પેલેડિયમનો કોમ્પ્લેક્સ આવી ગયો. હવે જો અહીંથી બે રીતે રસ્તા છે જઈ શકે. પહેલો રસ્તો આપણે મુંજાવી રસ્તે સહેલું લાગશે તમને. જો બેઝ લીધો છે મેટલ, અહીંયા ધારો કે સોડિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ, સોડિયમ માની લ્યો તો સોડિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ, પોટેશિયમ લઈ લ્યો તો પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ, બરોબર. એ રૂબિડિયમ નો લેતા રેડી, પછી રિએક્ટિવિટી જોવી પડે રેડી. હવે સોડિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ જે બેઝ છે KRX, ટૂંકમાં સોડિયમ મેટલ છે એ હેલોજન સાથે વધારે રહેવાનું પસંદ કરે, એટલે હેલોજન ભેગું વયું જાય. હવે આ ઓ માઇનસ હતું એ અહીંયા જોઈન્ટ થઈ જાય હેલોજનની જગ્યાએ, થઈ ગયું. જુઓ રેડી, હવે આ આપણે એમાઇન વાપરો હતો, બરોબર. એમાઇન NH2, આર ટુ એટલે કે આર બે ગ્રુપ છે, આર ટુ હોમ નથી લખેલું, ટર્સરી એમાઇન છે રેડી, ટર્સરી હું સેકન્ડરી એમાઇન વાપરેલો છે. હવે જુઓ ટર્સરી બ્યુટોક્સાઇડ હતો, આ મેટલ સાથે છે એટલે પણ બેઝ જેવું જ કામ કર્યો, અહીંયા મેટલ સાથે છે પણ એટલે પણ બેઝ જેવું જ કામ કરે, પણ અહીં મેટલ એક્સચેન્જ થઈ ગયું રેડી, પેલેડિયમ સાથે વયું ગયું, મેટલ એક્સચેન્જ થાય હમણાં જ આપણે એક રિએક્શનમાં જોઈ ગયું. તો આ પણ બેઝ જેવું જ કામ કરશે, કંઈ નહીં કરે. આ હાઇડ્રોજન એક્સેપ્ટ કરી લે અને અહીંથી બોન તોડીને વયો જાય અને નાઇટ્રોજન અહીંયા એની જગ્યાએ આવી જાય. જો આવી ગયો, હવે તો સિમ્પલ છે, અહીંથી આમ પેલેડિયમ નીકળી જાય ને આ બે વચ્ચારે બોન્ડ બની જાય. જો એમાઇન બની ગયો, એરોમેટિક એમાઇન, પેલેડિયમનો કોમ્પ્લેક્સ મળી ગયો. આ રસ્તેથી ને પણ જઈ શકીએ, એમાંય જોઈ લો, પણ એ રસ્તેથી ન જાવ તો સારું, આપણે આ રસ્તો સારો છે. જો HNR2 લીધો રેડી, હવે અહીંયા શું થાય, એ વચ્ચારે ઇલેક્ટ્રોન ડોનેટ કરીશે, નાઇટ્રોજન ડોનેટ કર્યા, આવલું એક રિએક્શનમાં આપણે બતાવ્યું હતું. હવે બેઝ લીધો એટલે અહીંથી હેલોજન નીકળી જાય અને અહીંથી હાઇડ્રોજન નીકળી જાય, એટલે આ જ બની જાય સીધું રેડી. પછી તો સિમ્પલ છે, હવે આની એપ્લિકેશન જોઈ લઈએ, નકર ટાઈમ જાજો વયો જાય, વિડીયો લાંબો. ગુડ લિવિંગ ગ્રુપ દેખાઈ ગયું, પીએચ એન જ તું, હવે કંઈક બી ન જતા એનિલિન જ છે રેડી. તો આ એન અને આ કાર્બન કપલિંગ થઈ ગયા, પૂરું થઈ ગયું, હાઇડ્રોજન TFO સાથે વયો જાય. જો બહુ ઇઝી છે. સિમિલરલી આ રિએક્શન જો જો અહીં આપણે જે હમણાં સોનું ગેસ હીરામાં હમણાં આપણે સિલેક્ટિવિટીની વાત કરી હતી ને કે બ્રોમિન ને આયોડિન બે ભેગા હોય તો રિએક્શન ક્યાં થાય, રિએક્શન આયોડિનમાં જ થાય, આયોડિનવાળા કાર્બન સાથે. એનું કારણ છે આયોડિનની સાઇઝ બ્રોમિન કરતાં વધારે, એટલે ગુડ લિવિંગ ગ્રુપ આયોડિન બને. અહીં નાઇટ્રોજન આપેલો છે, કાંઈ નથી, કપલિંગ કરી દીધું આયોડિનને કાઢી, જો થઈ ગઈ રેડી, એ પછી એનું કામ. હવે પાછી પણ કપલિંગ કરાવેલી છે, જો આ ટૂંકમાં એમને થોડાક રિએજન્ટ વાપરીને સાયક્લાઇઝેશન કરાવી દીધું છે. હવે જોજો પાછી કરાવેલી છે કે પાછી નથી કરાવેલી, નથી, પેલેડિયમનો કોમ્પ્લેક્સ નથી એટલે કપલિંગ નથી કરાવેલી. એવું એક એક્ઝામ્પલ હતું પણ હવે આવશે કે હવે હાલો જુઓ, આમાં આમાં કરાવેલી છે. જુઓ અહીં બ્રોમિન દેખાણો, અહીં નાઇટ્રોજન દેખાઈ ગયું, બેન કનેક્ટ કરી દો, થઈ ગયું અહીં પ્રોડક્ટ રેડી. હવે આની પાછી મારે કપલિંગ કરાવવી છે, અહીં નાઇટ્રોજન છે, આને NH2માં રિડક્શન કરી નાખો, આનું ટૂંકમાં NO2નું રિડક્શન કરો, અહીં PD કોમ્પ્લેક્સ નથી હો, તમને એમ થાય કે આ ક્યાંક પેલેડિયમ કેટલાય રિએક્શન મૂકી દઈ, નહીં, આ પેલેડિયમ અને ચારકોલ એ કેટાલિસ છે રિડક્શન કરવા માટે NO2નું. હવે પેલેડિયમના ચારકોલ કેટાલિસને એક ફેમસ નામ છે, એને કહેવાય લિન્ડનર કેટાલિસ, એવું કંઈક નામ છે, લિન્ડનર કેટાલિસ, બરોબર, લિન્ડલર કેટાલિસ એવું નામ છે. એ કાંઈ વાત નથી, આપણે ટૂંકમાં આનું NO2નું રિડક્શન NH2માં થઈ જાય, જુઓ થઈ ગયું. અને ભેગું બ્રોમિન સબસ્ટિટ્યુટ કરી દીધું છે એરોમેટિક ઉપર, અહીં જુઓ આ બીજી કન્ડિશનમાં બ્રોમિન છે, જુઓ અહીં અહીંયા બ્રોમિન સબસ્ટિટ્યુશન પણ થઈ ગયું, એટલે હવે અહીંયા પણ કપલિંગ થઈ શકે. જુઓ અહીંયા NH બોન્ડ બની ગયું, દેખો હવે અહીં પેલેડિયમ કોમ્પ્લેક્સ રેડી, ડબલ કપલિંગ કરાવી, જેવું NO2 હોય એટલે પાછું અહીંયા રિડ્યુસ કરી નાખે અને પાછી કપલિંગ પણ થઈ ગઈ, એવા મગજ છે. હવે હાલો આગળ આગળ પૂરું થઈ ગયું. હવે તમને એક થોડુંક શોર્ટકટ જેવું કહી દઉં, એટલે યાદ રાખવાની થોડીક તકલીફ ન થાય, પહેલેથી વાત કરી લઈએ.
પહેલાથી ફટાફટ તમને કહી દઉં એટલે તમને થોડુંક યાદ રાખવામાં સહેલું બને. જનરલ સ્કીમ હોય એમ જ કહેવાય ને. રેડી, જો સુઝુકી રિએક્શન આપણે ડિસ્કસ કરી હતી આના આગળના વિડીયોમાં, એ તમને યાદ રહી જાય. એનું કારણ છે કે સુઝુકીમાં બોરોનિક એસિડ હોય છે, બોરોન વાળા કોમ્પ્લેક્સ દેખાય એટલે યાદ રાખી લેવાનું કે સુઝુકી છે આલો નેક્સ્ટ રિએક્શન. અલ્કાઇલેટેડ તો હશે આલો નેક્સ્ટ રિએક્શન. બસ એટલું જ કહેવાનું હતું સુઝુકીમાં કે ભાઈ બોરોનિક આવે એટલે યાદ રાખી લેવાનું. આ તમને ભેગું ક્યાંય ન થાય, ડૂચો ગોટો ન થાય. એટલે એકમાં તમે જોઈ લો, એકમાં એક નવીન છે ઇલેક્ટ્રોન વિડ્રોઇંગ ગ્રુપ અને આ વાલ્કાઇન જેવું દેખાય એટલે સમજી લેવાનું કે એક રિએક્શન છે. આ એક નોટ તમે અડધું પાનું ન થાય, જરીક બનાવી દો ને તો તમને યાદ રહી જાય. એક રિએક્શનમાં ઇલેક્ટ્રોન વિડ્રોઇંગ ગ્રુપને આવું અનસેચ્યુરેશન હોય એટલે સમજી જ જવા, કારણ કે ટ્રાન્સ એડિશન થાય એટલે અનસેચ્યુરેશન હોય તો તમે ટ્રાન્સ કહી શકો. હાલો આગળ, એક ભાઈનું કામ ખાસ પૂરું. નેગેટિવ રિએક્શનમાં જુઓ, ઝીંક, ઝીંકમાં વહા એન આવતો હોય એટલે નેગેટિવ એરે કનેક્ટ કરી દેવાનું. રેડી, એન આવતો હોય ઝીંક કયો કોમ્પ્લેક્સ હશે? નેગેટિવ. રેડી, યાદ રાખી લેજો. તો બહુ સીધે ઇઝી હતી, આલ્કાઇલેટેડ તો હશે. હવે સ્ટીલે માં તમને ખબર પડી ગઈ, સ્ટીલે અને સ્ટીન તમે બોલો ત્યારે તમને ખબર પડી ગઈ, સ્ટીલે અને સ્ટીન બે સિમિલર થોડુંક કહેવાય એટલે એ પણ યાદ રહી ગઈ. આલ્કાઇલેટેડ તો હશે જ. સોનોગાસીરામાં અલ્કાઇન આવે એટલે સમજી જવાનું સોનોગાસીરા, એમાં તો અલગ છે એટલે વાંધો નથી, તમને યાદ રહી જાય. બુકવાળ હાલ્ડોબિનમાં, કારણ કે કાર્બન હિટરો ક્રોસ કપલિંગ હોય, હિમાઇન કે આલ્કોક્સાઇડ કે એવું આવે એટલે બુકવાળ જ મારવાની. હેડી, આ હતું. હજી એક થોડુંક કહી દઉં તમને, હજી એક થોડુંક આમાં રહી ગયું, રહી જાય નહીં ખરાબ, એ તો ભૂલી ગયો એટલે મારે પાછું રિવર્સ જવું જોઈએ. સુઝુકીની અંદર બેઝનો યુઝ થાય છે, લખી લેજો. સુઝુકીની અંદર બેઝનો યુઝ થાય છે. હેકની અંદર પણ બેઝનો યુઝ થાય છે, કારણ કે આપણે બીટા એલિમિનેશન કરાવવું. કેટલું સીઓ થ્રી છેલ્લે આપણે પીડી કોમ્પ્લેક્સ મળે તો આ બેઝનો યુઝ થાય છે. સુઝુકી અને હેકમાં બંનેમાં બેઝનો યુઝ થાય છે. કોમ્પ્લેક્સ તો તમે લખી લીધા છે. આગળ જઈએ, નેગેટિવની અંદર બેઝનો યુઝ થતો નથી. રેડી, થતો નથી એવું બોલો. સ્ટીલ ક્રોસ કપલિંગમાં નથી થતો. સોનોગાસીરામાં બેઝનો યુઝ થાય છે અને અલગ પ્રકારનો બીજો કોમ્પ્લેક્સ આવે, કોપર. અલગ ન કહેવાય, જાણીતો છે. ટૂંકમાં પીડીમાં ક્યાંય ન થાય, સોનોગાસીરામાં આવે છે, આમાં બેઝનો યુઝ થાય છે. બુકવાળ હાર્ટવિંગમાં, બુકવાળ હાર્ટવિંગમાં પણ બેઝનો યુઝ થાય છે. બસ આટલું હતું, થોડુંક શોર્ટમાં તમે લખી લીધું હશે તો થોડુંક યાદ રાખવાનું ઈઝી, બાકી તો આમાં કપલિંગ જ કરવાની છે, તમને ખબર જ છે. હાલો તો અહીંયા આપણે પૂરું કરીએ પીડી કેટાલિઝમ.